નમસ્કાર ભ્રષ્ટાચારી અધિકારીઓ, તેવાનો જ એક બનાવની વાત કરું તો થોડાક મહિનો પહેલા મેં એક ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો. અર્બન સેન્ટર ટીંબાવાડી, ઘણા લોકોને ખ્યાલ નથી કે શું હતું. આજે હું એની ખરી વાસ્તવિકતા આપ લોકોની સામે મૂકું છું અને જૂનાગઢની જનતા નક્કી કરશે કે આ ભ્રષ્ટાચાર આને કહેવાય કે એક કાયદાની રમત કહેવાય કે શું કહેવાય, એ જૂનાગઢની જનતા નક્કી કરશે. કારણ કે જે ટેક્સનો પૈસો છે તે જૂનાગઢના લોકોનો છે. આજે એક નાનીકડી એવી વાત આપને કહીશ કે બજારમાં જે પંખો 1250 રૂપિયાનો ઓરિયન્ટમાં મળતો હોય છે, ફ્લિપકાર્ટમાં પણ 1250 રૂપિયા દેખાય છે, તો સરકારી ચોપડે તેના 2460 રૂપિયા લખેલા હતા. તો એક મને અચરજ થઈ, મેં વિચાર તો આવે ને યાર, જે બજારમાં તમે 1250 રૂપિયાનો ઓનલાઈનમાં પંખો મળતો હોય અને જો સરકારી ચોપડે તેના 2500 રૂપિયા હોય તો આપણે એક તરફ તો શંકા જાય. તો અધિકારીની મેં મુલાકાત લીધી. રોશની શાખાના અધિકારી આજાભાઈ ચુડાસમા. હું એની પાસે ગયો, મેં કહ્યું સાહેબ એક પરિપત્ર કાગળની અંદર એવું ઉલ્લેખ મેં વાંચેલ છે કે મારી પાસે કાગળ છે એ રેકોર્ડની અંદર એવી રીતના લખેલ છે કે સાહેબ જે બજારમાં 1250નો પંખો છે તો આના 2500 રૂપિયા સાહેબ તમે કઈ રીતે બિલ પાસ કર્યું? મેં કીધું સાહેબ સૌ પ્રથમ હું તમને એટલા માટે પૂછવા આવું છું કે તમે રોશની શાખાના અધિકારી છુઓ અને એક એન્જિનિયર છુઓ અને આ કામના તમે સુપરવાઇઝર છુઓ, તો તમે આ કામમાં સહી કરી છે? તમે આ પંખો જોયો છે? મને કે હા મેં પંખો જોયો છે. કીધું 1250નો છે? મને કે હા 1250 રૂપિયાનો છે. તો સાહેબ તમે 2500માં સહી કેમ કરી? તો એ મને શું વાત કરી ખબર છે, એક 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 આશ્ચર્યજનક વાત કરી. મને કે અમારે છે ને સેટિંગ કરવાનું. મેં કીધું સાહેબ સમજાણું નહીં, સેટિંગ એટલે કઈ રીતે સેટિંગ? મને કે અમારે છે ને ભાવ એડજસ્ટ કરવાના હોય, કંઈકમાં ભાવ ઓછા હોય તો કોઈકમાં ભાવ વધારે હોય. સાહેબ એ રીતે કઈ રીતે શક્ય થાય કે ભાવ વધારે ઓછા હોય? આ જે સરકારી ટેન્ડર છે તો સરકારી ટેન્ડરમાં તો જેને ભાવ પોસાય એ ભાવ કામ કરવાનો છે, જેને ન પોસાય ન કરવાનો છે. મીધું સાહેબ ચાલો ભાઈ 1200 રૂપિયા છે, કદાચ સેટિંગ કરવું હશે, કદાચ એ રોશની શાખાના અધિકારી એમ કહે છે કે મારે સેટિંગ કરવું છે, તો એને કદાચ સેટિંગનો પ્રશ્ન હશે, એમાં તો હું વધારે વાંધો. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો, સાહેબ અર્બન સેન્ટર ટીંબાવાડી કે જે માત્ર એક માળનો ફ્લોર છે, એક જ માળનો, આ ગ્રાઉન્ડ પ્લસ ટેરેસ, ગ્રાઉન્ડ પ્લસ ટેરેસ, હજી એક વાત સમજો કે નીચે ગ્રાઉન્ડ છે અને ઉપર અગાસી છે, તો ત્યાં 20 પેસેન્જરની લિફ્ટ કયા કારણોસર નાખવામાં આવી? જ્યાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે અને ઉપર અગાસી છે તો ત્યાં 20 પેસેન્જરની લિફ્ટ કઈ રીતે નાખવામાં આવી? તો મને કે ભાઈ મને શું ખબર, ઉપરથી આવી હશે. બીજું સાહેબ લિફ્ટનો ભાવ બજારમાં સારામાં સારી 9 લાખ રૂપિયા છે. ગ્રાઉન્ડ પ્લસ ઉપરની લિફ્ટ તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો કે 20 પેસેન્જરની લિફ્ટ છે, ગ્રાઉન્ડ પ્લસ 1 લખવાનું છે, તો એમાં તમને એનો ભાવ આવશે 5 લાખ, 6 લાખ, 7 લાખ, સીધા 19 લાખ રૂપિયા. 19 લાખ, 6 ના સીધા 19, 3 ગણા કરતા વધારે. સાહેબ કે એમાં હું કાંઈ ન કરી શકું. ચાલો ભાઈ મિત્રો હશે સાહેબ છે, કદાચ કહેતા હશે તો સાચું કહેતા હશે. પછી મેં એને ત્રીજો પ્રશ્ન કર્યો, મેં કહ્યું સાહેબ બજારમાં ઇટાચીનું એસી 1.5 ટનનું ઇન્વર્ટર, 1.5 ટનનું ઇન્વર્ટર તમે ગૂગલ ઉપર નેટ ઉપર સર્ચ કરશો ને, ઇટાચી ઇન્વર્ટર એસી તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તેનો ભાવ આવશે 40,000 રૂપિયા. સરકારી ચોપડે તેનો ભાવ લખેલ છે 60,000 રૂપિયા. સાહેબ મેં તો આ કઈ રીતે, એકમાં ભૂલ છે, બેમાં ભૂલ છે, આવી રીતના? તો સાહેબ મેં તો વર્ષના રોશની શાખાની અંદર 15 કરોડ રૂપિયાના કામ થાય છે, તો 7.5 કરોડ રૂપિયા મફત લોકોના પૈસા જાય છે. મને કે હું શું કરી શકું, કાંઈ વાતો નહીં, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી લોકોને જગાડવા માટે. એટલે મેં ધરણા કર્યા. ધરણા તો ન કહી શકાય, પણ શાંતિપૂર્ણ રીતે તેનું પ્રદર્શન કર્યું કે લોકોને જાગૃત કરવા માંગ્યું કે આ છે. પછી એ કાગળની અંદર એક બહુ મોટો ખુલાસો થયો, જે અચરજ કરી બેસે, કે જે એજન્સી કામ કરતી હતી ને તેના પરિવારજનની હતી. એટલે કે હાજા ચુડાસમા રોશની શાખાના અધિકારી છે, તેના પરિવારજન એટલે કે એના પોતાના ભત્રીજાનું કામ. હવે ભત્રીજો કામ કરે, અધિકારી સહી કરે, ભાવ બજારમાં 1250 હોય ને એમાં 2500માં સહી થતી હોય અને અધિકારી વિરોધ ન કરતો હોય, તો આપણે તેને ભ્રષ્ટાચારી તો ન કહી શકીએ, પણ તેના દાયરાથી દૂર પણ ન કહી શકીએ. તો આ મેં એની ઉપર આક્ષેપ લગાવ્યા, તે ખોટા છે. પછી મેં એક બીજી વસ્તુ જાણી, હમણાં બજારની અંદર ટોપલીઓ ઉડી દીધી, ટોપલીઓ ડસ્ટબિન,
ગલી ગલીમાં વાત થતી હતી, તમને ડસ્ટબિન મળી, મને ડસ્ટબિન મળી, તમે ટેક્સ ભર્યો, મેં ટેક્સ ભર્યો. અરે યાર તમે વિચારો તો ખરી, ટેક્સ આપને કઈ દિવાળીનો બોનસ નથી આપતા, આપણા ટેક્સના પૈસા છે ને એ આપણે ટોકરી આપે છે, કે લગ્નની કે કોઈ ગિફ્ટ નથી આપતા, ને એ કોઈ જૂનાગઢ મહાનગરપાલિકા આપણી માથે એહસાન નથી કરતી. આપણે પૈસા ભરીએ છીએ ને તો એનું ઘર આલે છે. જૂનાગઢના લોકોના પરસેવાના પૈસાથી એ મોજ કરે છે, એસી ગાડીમાં ફરે છે, એસી ચેમ્બરમાં બેસે છે, એ આપણા પૈસા છે, એના બાપના પૈસા નથી કોઈના. અને પૂછવાનો હક જૂનાગઢના એક સામાન્ય માણસને પણ એનો હક છે, એક એક રૂપિયાનો હિસાબ પૂછવાનો હક છે, અને તેને જવાબ આપવો પણ પડે જો તેને નોકરી કરવી હોય તો. આજે 70-70 દિવસ થઈ ગયા છે, ઘણા એવા હિસાબો હું નગરપાલિકાની અંદર 6-6 મહિનાથી આ રોજની શાખામાં થતા થાઉં છું કે મને આના હિસાબ આપો, તો હિસાબ નથી આપવામાં આવતા. 3 મહિનાની મારી મહેનત બાદ, મારા ધક્કા ખાધા બાદ, અંતે ન છૂટકીને શરમાઈને, કે જે કહે ને કે નાક હોય ને, નાક વાઢી નાખ્યું ને પછી જે શરમ આવે ને, એ શરમ રાખ્યા પછી એ મને ટોપલીના કાગળ આપ્યા. તો ટોપલીના કાગળની અંદર મેં જોયું કે 340 રૂપિયાની એક વ્યક્તિને ટોપલી આપવામાં આવી છે. હવે જે જે ટોપલી લઈ ગયો છે, ઘરના બૈરાવ છે ને, ઘરના બૈરાવ, આજે 100 ગ્રામ કોથમરી લે ને તો લીમડું તો મફત લે છે. આ વાસ્તવિકતા છે, વાતું નથી કરતો ખોટી, આ જૂનાગઢની રિયાલિટી કહું છું, એક ઇન્ડિયાની રિયાલિટી કહું છું, એક વાસ્તવિકતા કહું છું. તો 340 રૂપિયાની ટોપલી તમારું જીગર કે માલે કે લોકો પાસેથી ખરીદી, આજે જૂનાગઢની અંદર રોડ રસ્તામાં ખાલી થીગડા લાગે ને તો 8 કરોડ રૂપિયામાં રોડ રસ્તાના આખા જૂનાગઢમાં થીગડા લાગી જાય, તો 3.5 કરોડ રૂપિયાની ટોપલી લેવાની જરૂરી હતી કે 3.5 કરોડ રૂપિયાના રોડ રસ્તાની લોકોને જરૂર હતી. અને બીજી બધી વસ્તુ તો ઠીક છે, આ ટોપલી લીધી છે, કેટલી લીધી છે કોઈને ખબર છે? 3.5 કરોડ 3.5 કરોડ 40 લાખ રૂપિયાની માત્ર ટોપલી લેવામાં આવી છે. એ ટોપલી તમામ લોકોને દીધા પછી જે વૈધી છે એ ક્યાં છે કોઈને ખબર છે? એ ટોપલી વાસ્તવિકતા એટલી આવી છે એ કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ નથી. શું કરવા? સામાન્ય લોકો અત્યારે પોતાના ઘરના રોટલા અને પોતાના ભરણ પોષણમાં આખો દિવસ વિતાવી નાખે છે, અને આવા અધિકારીઓ તેનો જ લાભ લઈને. આજે હું એક સામાન્ય એવી તમને વાત કહીશ કે ટોપલી છે એ સફાઈ વિભાગમાં, ટોપલી છે એ કચરો કહેવાય, ડસ્ટબિન માટે કહેવાય, તો એ સેનેટરી વિભાગમાં આવવું જોઈએ, સફાઈ વિભાગમાં આવવું જોઈએ. હાઉસટેક્સ વાળા તેને ડોલ આપે છે તો હાઉસટેક્સમાં આવવું જોઈએ. તો હાજા ચુડાસમામાં ટોપલી કઈ રીતે આવી? કે જે એક રોશની શાખાના અધિકારી છે, એક ઇલેક્ટ્રિક ઇન્જિનિયર છે, તો તેની પાસે 3.5 કરોડ રૂપિયાનું આ કામ કેમ આવ્યું? આને કહેવાય રાજકારણ. એક રાજકારણ છે ને એ બહુ મોટી બાબત છે, કે જેની પાસે રાજકારણ છે ને તેનું કોઈ કાંઈ નથી કરી શકતું. પણ તે લોકો ભૂલી ગયા કે જૂનાગઢના લોકો છે ને એ રાજકારણ હોય કે અધિકારી હોય, તેના ઇતિહાસ ને તેના ભૂતકાળ ને ભવિષ્યકાળ બધું બદલવાની તાકાત આજના જૂનાગઢના લોકો રાખે છે. હવે તમે વિચારો કે આ શંકાના દાયરામાં આવે કે ના આવે. ગત વર્ષે રામલીલા, રામ ભગવાન માટેના જે તહેવારો થયા, તહેવારની અંદર બાઉદી કોલેજની અંદર રામલીલાનો એક ઉત્સવ કરવામાં આવ્યો. એક સામાન્ય એવી વાત તમે જ નક્કી કરજો જૂનાગઢના લોકો કે મારી વાત ખોટી છે કે સાચી છે, હું ખોટું બોલું છું, અધિકારી ભ્રષ્ટ છે, હું અધિકારીને ભ્રષ્ટાચારી હવે હું નહીં કહીશ, હવે જૂનાગઢના લોકો તેને ભ્રષ્ટાચારી કહેશે, હું નહીં કહીશ, હવે હું મારા મોઢામાંથી નહીં બોલું ભ્રષ્ટાચારી, હવે જૂનાગઢના લોકો બોલશે. મને વિશ્વાસ છે કે હવેનો જે હું ખુલાસો કરું છું ને એની ઉપર જૂનાગઢના લોકો બોલશે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ સ્થળ ઉપર જઈએ છે તો એક નાનકડો એવો પ્રોગ્રામ કે મોટો ફંક્શન હોય, ત્યાં ટીવીની એલઈડી સ્ક્રીન લગાડવામાં આવે છે. એ સ્ક્રીનની છે ને પર ફૂટ સ્ક્વેર ફૂટ પ્રમાણે ભાવ હોય છે. સ્ક્વેર ફૂટનો તેનો ભાવ 90 રૂપિયા છે. 90 રૂપિયા એટલે 904 સ્ક્વેર ફૂટની રામલીલામાં બાઉદીન કોલેજની અંદર સ્ક્રીન રાખવામાં આવી હતી, જ્યાં જૂનાગઢના લોકો તેને નિહાળતા હતા. એ સ્ક્રીન 90 રૂપિયાના ભાવે આપણે હિસાબ કરીએ તો 904 સ્ક્વેર ફૂટના 81,306 રૂપિયા થાય. આ હું ખોટું નથી બોલતો, તમારી નજીકમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વાળા હોય અથવા તો ગૂગલ ઉપર તમે પેનલ એલઈડી સ્ક્રીન લખીને તમે તેની પાસેથી ભાવ જાણી શકો છો. તેના ભાવ 90 રૂપિયા છે અને 904 સ્ક્વેર ફૂટનું કામ એ લોકોએ સ્ક્રીન લગાડેલ હતી, બરોબર? જે મારી પાસે તેના રેકોર્ડ છે, 81,306 રૂપિયા થાય. તો મેં બિલની તપાસ કરી, તો બિલની અંદર તમે કલ્પના નહીં કરી હશે, તમે એક અંદાજો નહીં મારી શકશો કે આ ભ્રષ્ટાચારના આંકડા કેવડા મોટા છે. ત્યાં 1560 કરોડ રૂપિયા જૂનાગઢમાં આવ્યા ને, હવે એની અંદર તો એ જાળવી નવું કે એટલો મોટો ભ્રષ્ટાચાર આ લોકો કરે.
81,306 રૂપિયા કોન્ટ્રાક્ટરને તેની પડતર કિંમત પડે છે, તો તેના આપણે માનીએ છીએ કે 10-20% નોર્મલી વ્યક્તિ નફો કમાય તો 1,00,000 રૂપિયા બિલ મૂકે, 1,50,000 બિલ મૂકી શકે, 2,00,000 બિલ મૂકી શકે, 3,00,000 બિલ મૂકી શકે, 4,00,000 બિલ મૂકી શકે, 421,355 રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું, જે 1 સ્ક્વેર ફૂટની કિંમત 90 રૂપિયા હતી તેના 466 રૂપિયા માથે 10 પૈસા બીજા લગાડવામાં આવ્યા. અને વિચારવા જેવી તો બાબત એ છે કે આ કામ પણ રોશની શાખાના અધિકારી હાજા ચુડાસમા પાસે છે. અને બીજી એક સરપ્રાઈઝ ગિફ્ટ કે એ કામ પાછું કોણે કર્યું ખબર છે? તેના પરિવારજને જ, જે ભૂતકાળમાં કમાયેલા છે એ આજે પણ તેને કમાવાની તક મળે છે અને ભવિષ્યમાં પણ તેને કમાવાની તક મળશે. અને એના કરતાં પણ મોટો ખુલાસો એક વાત કરું કે સરકારી કામ કોઈ પણ હોય ને એ ટેન્ડરની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે કે 3 લોકો પોતાના ભાવ ભરે, પણ જે હાજા ચુડાસમાના પરિવારજનની વાત આવે ને ત્યારે ટેન્ડરની વાત નથી આવતી. અંદરખાને ઓફિસમાં 3 અધિકારી બેહીને નક્કી કરે કે અમારે આને કામ આપવાનું છે. અરે હું તમને એટલું કહેવા માંગુ છું કે આ કામના નાટક કરવાની શું જરૂર છે? જે પૈસા આવે છે એ તમે લઈ લો ને યાર, ખોટું શું કરવા ઉલ્લું બનાવો છો? અમે જોઈએ છીએ કે 90 રૂપિયાના તમે 466 રૂપિયા લ્યો છો, 1,250ના તમે આ તમે 2,500 રૂપિયા લ્યો છો, તો આ કામ કરવા નાટક કરવાની જરૂર શું છે? તમે સીધું લૂંટી જ લ્યો ને, અમને લૂંટી જ લ્યો, બીજી જરૂર શું છે? તમને એવું લાગતું હોય કે જૂનાગઢના ગરીબ લોકોના પરસેવાના પૈસા માટે તમે તમારા ઘરના રોટલા શેકી શકશો તો શેકી લ્યો યાર, આ બધા નાટક કરવાની શું જરૂર છે? આજે એવડા એવડા ભ્રષ્ટાચાર ખુલ્યા પછી જો અધિકારીઓ કાંઈ ન બોલતા હોય તો કંઈ કરશે આના બંટવારા થયા હોય એવી એક શંકા તો સામાન્ય માણસના મનમાં થાય જ કે એટલો ભ્રષ્ટાચાર. આ મારા કહેવાથી શું ફેર પડશે હું તમને વાત કરતો કે અત્યાર સુધી રોશની શાખાની અંદર રાજા ચુડાસમાના સગાવાલા પરિવારજન દ્વારા એના ભત્રીજા શ્રી શ્રીનાથજી લાઇટ એન્ડ ડેકોરેશન દ્વારા જે કામ કરવામાં આવે છે, ગઈકાલે પણ આપણે જૂનાગઢ આઝાદ થયો ત્યાં પણ એ જ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું હતું. આપણે ફટાકડા ફૂટે છે, બધું જોઈએ છીએ, આનંદ લઈએ છીએ, એ પૈસા આપણા જ છે, બીજા કોઈના નથી. આ પૈસા 3-3 ગણા રૂપિયા લેવામાં આવે છે. હું માનું છું 10-20% જેટલો નફો લ્યો, 20% લ્યો, 25% લ્યો, 5-4 ગણા પૈસા. અને પેમેન્ટની પ્રક્રિયા તો તમે જુઓ, આજે કામ કરે છે 45 દિવસમાં તેને પેમેન્ટ મળી જાય છે. એટલે આજે જે 80,000 રૂપિયા રોકે છે તેને 4,50,000 રૂપિયા અને 45 દિવસ પછી મળે છે, તો એનું 1,560 કરોડ રૂપિયા જે વર્ષની અંદર આવે છે, તો એ પૈસા જાય છે ક્યાં? આ પૈસા આપણે ક્યાંથી આનો રાહત મળે? આને આપણે એક અંશ કાંઈ ન મળે. આજે જૂનાગઢની અંદર સામાન્ય રીતે આપણા ઘરની બહાર લાઇટ વહી જાય છે ને આપણે ફરિયાદ કરીએ છીએ ને કે અમારા સ્ટ્રીટ લાઇટ બંધ છે, તો તમને એવો સામાન્ય જવાબ મળશે કે 3 દિવસ જેટલો સમય લાગશે. કેમ ભાઈ 3 દિવસ જેટલો સમય લાગશે? એક લાઇટ બંધ થાય છે તેને રિપેર કરવા માટે તમને 3 દિવસ, એ સમય એટલા માટે લાગે છે કે તેના પરિવારજનો છે, એને લોડ નથી લેવો, એને આરામથી કામ કરવું છે, એને આરામથી બિલ બનાવવા છે. આજે બીજી એક ખુલાસો તમને કરી રહ્યો છું, અર્બન સેન્ટર ટીંબાવાડીની અંદર જે સામાન્ય રોગના નિરાકરણ માટેની હોસ્પિટલ હોય છે તેની અંદર આજે પાણીના આરો જે પર કલાકે 500 લિટર કેપેસિટી વાળા 2 આરો મૂકવામાં આવ્યા છે. હવે પહેલી વસ્તુ તો 1,000 લિટર કહેવાય, સામાન્ય માણસ 1 કલાકની અંદર 1.5 લિટર પાણી પી શકે, તો 1 કલાકની અંદર 2,000 લોકો પાણી પી શકે એવડો મોટો આરો મૂકવાની ત્યાં જરૂરત શું છે? એવડો મોટો આરો ત્યાં મૂકવાની, 8 નળનો આરો મૂકવામાં આવ્યો છે, તે એનો મતલબ એમ થયો કે અર્બન સેન્ટરમાં સિવિલ હોસ્પિટલ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલ કરતા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આરોની સિસ્ટમ કરતા ઘણો મોટો આરો પ્લાન એ ટીંબાવાડી અર્બન સેન્ટરની અંદર મૂકવામાં આવ્યો છે. શું કરવા ખબર છે? કોઈને કાનો કાન ખબર ન પડે. બીજી એક વાત કહી દઉં કે આ કામ બી હાજા ચુડાસમાના પરિવારજને જ કરેલ છે કે જેની બજાર કિંમત માત્ર ને માત્ર 80,000 રૂપિયા છે, તેના 1.5 લાખ રૂપિયા ગણવામાં આવે છે, 3 લાખ રૂપિયાનો આરો પાણીનો મૂકવામાં આવ્યો છે, ત્યાં 6 લાખ રૂપિયાના પાણીના આરોની સિસ્ટમ મૂકવામાં આવી છે. આજે હું તમને વાત એક સામાન્ય કહી દઉં કે જૂનાગઢની અંદર પાણીના જગ જે આપણી દુકાનમાં આવે છે કે ઓફિસમાં આપણે મંગાવીએ છીએ, તે જગની કિંમત 20 રૂપિયા છે, તે આખો ચિલ્ડ પ્લાન આપણે ઊભા કરવાની કિંમત 4 લાખ છે, તો 6 લાખ રૂપિયાનો પાણીનો આરો ત્યાં મૂકવાની જરૂરત શું છે? ખબર છે શું કરવા? આપણા બાપના ક્યાં પૈસા છે? પૈસા તો જૂનાગઢના લોકોના છે, આપણે તો વાપરવા છે ને, આપણે મૂર્ખ છીએ કે તેને વાપરવા દઈએ છીએ, આપણે તેનો વિરોધ નથી કરતા. ને આ જ વસ્તુનો આ ફાયદો આ લઈએ છે. મારા આ વિડીયોને ઘણા લોકો કે જેના મીઠા મોઢા થયેલા હશે કે જેમાંથી આ ભ્રષ્ટાચારનો એક હિસ્સો હશે તે લોકો આ વિડીયોને છુપાવશે, પણ મને એટલી ખબર છે કે જૂનાગઢની જનતા જે જાગૃત નાગરિક છે, જેને બધી ખબર છે કે આ ખોટું છે, આ વિડીયોને અલગ અલગ મીડિયા દ્વારા
અલગ અલગ ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા પોતાના ગ્રુપમાં શેર કરીને જાગૃત એટલા માટે કરશે કે આવનારા દિવસોમાં રોશની શાખામાં જે ટેન્ડર ભરાય ને એ માત્ર વન સાઈડ, એટલે કે શ્રીનાથજી લાઇટ એન્ડ ડેકોરેશન હાજા ચુડાસમાના પરિવારજન ન ભરે, બીજા લોકો પણ ભરે અને ઓછા ભાવમાં ભરે. જૂનાગઢના મહેનતનો પૈસો છે. હવે બી હું હાથ જોડીને કહું છું, સાહેબ હવે બસ કરો, આ બસ કરો સાહેબ, આ લોકોના મહેનતના પૈસો છે. સામાન્ય લોકોની હાલત અત્યારે બહુ ખરાબ છે સાહેબ, હવે તમારો ભ્રષ્ટાચાર બંધ કરો સાહેબ. હવે હું તમને ભ્રષ્ટાચારી નહીં કહું, પણ હવે જૂનાગઢના લોકો નક્કી કરશે કે આ ભ્રષ્ટાચાર છે કે શું છે.